તો વાયુ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. આપને જણાવી દઈએ બપોરે 2 કલાક સુધીમાં 1,24,701 લોકોનું સ્થળાંતર થઈ ચુક્યું છે. સૌથી વધુ ભાવનગરમાં 22,571 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથમાં 10,929 લોકોનું સ્થળાંતર થયું છે. પોરબંદરમાં 19,998 લોકોનું સ્થળાંતર થયું છે. અમરેલીમાં 14,849 લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં થયું છે. મોરબીમાં 4,374 લોકોનું સ્થળાંતર થયું છે. જૂનાગઢમાં 9,021 લોકોનું સ્થળાંતર જોવા મળ્યું છે. જામનગરમાં 5,440 લોકોનું સ્થળાંતર થયું છે. કચ્છમાં 9,370 લોકોનું સ્થળાંતર થયું છે. આપને જણાવી દઈએ એક બાદ એક જગ્યાનું વાત અમે આપને સમક્ષ મૂકી રહ્યા છીએ. વાયુ વાવાઝોડાને લઈને તંત્ર એક તરફ એલર્ટ પર છે, ત્યારે બપોર 2 કલાક સુધીમાં આંકડા અમે આપને આપી રહ્યા છીએ કે આ તમામ જગ્યા જે અસરગ્રસ્ત છે અને ત્યાં અસર થઈ શકે છે, નુકસાન ન થઈ જાય, જાનહાનિ ન થાય તે માટે તે લોકોનું સ્થળાંતર, તેમના જે આશ્રય સ્થાન આપવામાં આવ્યા છે તે જગ્યાએ તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે સુરક્ષિત રીતે. એક બાદ એક જગ્યાનું અમે આંકડા આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. અમરેલીમાં 14,849 લોકોનું સ્થળાંતર થયું છે. મોરબીમાં 4,374 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર થયું છે. જૂનાગઢમાં 9,021 લોકોનું સ્થળાંતર થયું છે. જ્યારે બીજી વાત કરીએ જામનગરની, તો જામનગરમાં 5,440 લોકોનું સ્થળાંતર અત્યાર સુધી થયું છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ 9,370 લોકોનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઈને તંત્ર એક તરફ એલર્ટ પર છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. 2 કલાકમાં 1,24,701 લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં સુરક્ષિત આશ્રય સ્થાનોમાં કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં 10,929 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે પોરબંદર અને ત્યારબાદ અમરેલીમાં 14,849 લોકોનું સ્થળાંતર કરાયું છે. મોરબીમાં પણ 4,374 લોકોનું સ્થળાંતર કરાયું છે. જૂનાગઢમાં 9,021 લોકોનું સ્થળાંતર કરાયું છે. જામનગરમાં 5,440 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અરુણ શાહ, ફોનલાઈન પર જોડાયા છે. અરુણ, શું વિગતો અને શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? એક તરફ વાયુ વાવાઝોડું, બીજી તરફ તંત્ર એલર્ટ પર મુકાયું છે, શું વિગતો? ચોક્કસ રીતે કહી શકાય કે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાવાઝોડા ત્રાટકવાની જે સંભાવના વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવાઈ છે, તો બીજી બાજુ જોઈએ તો રાજ્ય સરકારના આદેશથી વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે તમામ પ્રકારના જે 10 અસર પ્રભાવિત થાય તેવી સંભાવના પૂરી રીતે પ્રવર્તે છે તેવા 10 જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે ચોક્કસ રીતે પગલાં લેવામાં આવ્યા છે. અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા અનેક લોકોને સ્થળાંતર કરવા માટેની જે રીતે જાહેરમાં સૂચના પણ આપવામાં આવી છે, એટલે કે તાકીદે સ્થળાંતર કરવા માટે, અને જો તેઓ સ્થળાંતર ન કરી શકે તો રાજ્ય સરકાર દ્વારા પણ તેમને મદદ કરીને સ્થળાંતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે છેલ્લા અહેવાલ જ્યાં સુધી પ્રાપ્ત થયા છે, બપોરે 2 કલાક સુધીના આ અહેવાલ પ્રાપ્ત થયા છે, તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 1,24,701 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો અત્યારના પરિસ્થિતિ પ્રમાણે, એક સર્વે પ્રમાણે 3 લાખ લોકો એવા છે સમગ્ર જે આ દરિયાકાંઠા વિસ્તારમાં જે વાવાઝોડું પ્રભાવિત થાય એવી પૂરી સંભાવના પ્રવર્તે છે, તેવા 10 જિલ્લામાં 3 લાખ લોકોને સ્થળાંતરથી વધુ લોકોને સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. તે સંજોગોમાં હાલના તબક્કે રાજ્ય સરકારની પણ પ્રથમ પસંદગી એ જ રહી છે કે તાકીદે જે નીચાણવાળા વિસ્તારમાં આ 3 લાખ લોકો જે વસવાટ કરી રહ્યા છે તેઓને સ્થળાંતર કરાવવું અને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે સમગ્ર આયોજન કરી છે. ખાસ કરીને શાળાઓ છે, જાહેર વ્યવસ્થા, જાહેર મકાનો છે, ત્યાં આગળ તેઓને સલામતી સ્થળાંતરિત કરવા માટેની સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં જોઈએ તો મોરબીમાં 4,374, ભાવનગરમાં 22,531, જૂનાગઢમાં 9,021, ગીર સોમનાથમાં 10,929, જામનગરમાં 5,440, કચ્છ જિલ્લામાં 9,370, પોરબંદરમાં 19,998, રાજકોટમાં 3,436 અને અમરેલીમાં 14,849 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સૌથી વધુ જો જોઈએ તો ભાવનગર જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે અને 22,531 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એકાંતે કહી શકાય કે રાજ્ય સરકારની હાલના તબક્કે જો માહિતી જોઈએ તો સૌથી વધુ પ્રાયોરિટી તેને સ્થળાંતરને જ આપી છે અને સમગ્રતઃ રીતે આ વાવાઝોડું આવતીકાલે સવારે 5:30 વાગે ટાપકે 5:30 સુધીમાં ટાપકવાની પૂરી સંભાવના પ્રવર્તી છે, ત્યારે તમામ લોકોને સ્થળાંતર કરવા માટેનું આયોજન રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જી જી અરુણ, આભાર. અપડેટ્સ આપની પાસેથી લાતા રહીશું.
તો અમારા સંવાદદારો અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા અને અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાથી કેટલા લોકોનું સ્થળાંતર કર્યું તે પણ તેમણે સાથે જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે તંત્ર એક તરફ સાબદું બન્યું છે, બીજી તરફ વાયુ વાવાઝોડું છે, તંત્ર એલર્ટ પર છે, ત્યારે તમામ જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ એસડીએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, સાથે જ તંત્ર તમામ પ્રકારની કામગીરીમાં જોતરાઈ ગયું છે. ઝીરો કેઝ્યુઆલિટી જેની ઉપર અત્યારે તંત્ર નજર રાખી રહ્યું છે.